चलो स्वाति 13.1 એમાં પેલો દાખલો એટલે આને આપણે સૂત્ર આધારિત દાખલા ગણવાના છે તો એમાં દાખલો પેલો છે તે શું કહે છે કે 1.5 મીટર લાંબો 1.25 મીટર પહોળો અને 65 સેમી ઊંડો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવો છે ચોપટ કરી દીધેલી છે રકમમાં કે તેનું મથાળું ખુલ્લું છે એટલે આ પ્લાસ્ટિકનો ડબ્બો કેવો છે તળિયું છે ચાર દિવાલ છે પણ ઉપર મથાળું છે નહીં એટલે છત નથી ટૂંકમાં તળિયું છે ચાર દિવાલ છે એટલે ચાર દિવાલ એટલે પાર્શ્વ પૃષ્ઠો અને તળિયું બે છે ઉપર મથાળું છે નહીં તો શું કહે છે પ્લાસ્ટિક શીટની જાડાઈ અવગણતા એટલે પ્લાસ્ટિક શીટની જાડાઈ અવગણવાનો અર્થ એવો છે કે તેને ગણતરીમાં લેવાની નથી તો ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો ડબ્બો બનાવવા માટે આપણે ડબ્બો બનાવો એટલે હવે શું કલ્પના કરવાની તળિયું બનાવવું છે ચાર દિવાલ બનાવી છે મથાળું બનાવવું નથી તો તળિયું બનાવવા માટે અને ચાર દિવાલ બનાવવા માટે મારે કેટલા ક્ષેત્રફળની શીટ જોશે શીટ એટલે પ્લાસ્ટિકનું પોઠું આપણી ભાષામાં કહીએ તો શીટ હવે એને જોઈએ તો આપણે પેલા એને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપી દીધી છે આ ડબ્બો કેવા આકારનો થયો કહેવાય હે લંબઘન ડબ્બા માટે જે આકાર હોય ને એ આકાર આપણને ખબર પડી જવી જોઈએ રકમ ઉપરથી જો આકાર નહીં સમજાય તો આપણે એમાં કયું સૂત્ર લાગશે કઈ માહિતી આપેલી હશે તે આપણે સમજી શકશું નહીં એટલે લંબઘન ડબ્બો છે લંબઘન ડબ્બા માટે એલ બી ને એક્સ લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ એને શબ્દોમાં આપેલા હોય કયા લંબાઈ છે તે 1.5 મીટર પહોળાઈ છે તે 1.25 મીટર અને ઊંડો કીધું છે એટલે આપણા માટે ડબ્બો ઊંડો ન કહેવાય આપણા માટે ડબ્બો કેવો કહેવાય ઊંચો કહેવાય તો ઊંચાઈ છે તે 65 સેમી છે બરાબર હવે આપણે વિચાર કરીએ પેલું જ કામ શું કરવાનું ખબર છે આપણી પાસે જે કાંઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ કે ત્રિજ્યા જે કાંઈ હોય ને એ બધું એક જ એકમમાં હોવું જોઈએ જુદા જુદા એકમમાં ચાલે નહીં કોઈ એક એકમ નાનો કે કોઈ એક એકમ મોટો હોય તો દાખલાની ગણતરી આપણે કરી શકતા નથી તો પહેલું કામ અહીંયા શું કરવાનું આપણી પાસે લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ છે લંબાઈ ને પહોળાઈ મીટરમાં છે અને ઊંચાઈ શેમાં છે સેન્ટીમીટરમાં તો આપણે શું કરવું પડે કા આ સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું પડે અથવા તો આ મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું પડે આપણને જે સેલું પડતું હોય તે કરવાનું ખ્યાલ આવ્યો મારે કે સાહેબ છે તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવતા હોય પણ આપણને એ અનુકૂળ ન આવતું હોય ગુણાકાર ભાગાકાર તો આપણે આપણી રીતના કરવાનું પણ એ વાત યાદ રાખવાની કે આપણને સેલું પડવું જોઈએ માની લો કે આપણે આને સેન્ટીમીટરમાં ફેરવીએ મને એ સેલું લાગે કેમ કે ત્યાં જઈને પાછું તમારે ગુણાકાર કરવા વખતે સાદરૂપ આપતી વખતે ફરી પાછું ત્યાં ને ત્યાં આવવાનું છે એટલા માટે હવે 1.5 મીટર છે મીટર ને સેન્ટીમીટરમાં ફેરવવા માટે શું કરશું આપણે બોલો શું કરવાનું મીટર ને સેન્ટીમીટર ફેરવવા માટે શું કરવાનું એને ગુણવા પડે ભાંગવા પડે ગુણવા પડે તો શેના વડે ગુણવા પડે ભાંગવા પડે તો શેના વડે ભાંગવા પડે કેટલા ખ્યાલ છે ચાલો મીટર છે તે મોટો એકમ છે સેન્ટીમીટર છે તે કેવો એકમ છે નાનો એકમ તો મોટા એકમમાંથી નાના એકમમાં જવું છે તો ગુણવા પડે તો અહીંયા 1.5 મીટર છે તેને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 1.5 ગુણ્યા કેટલા કરશું 100 જો કે આવું તમારે દર્શાવવાની જરૂર નથી આ તમને સમજાવવા માટે દર્શાવું છું પરીક્ષામાં અથવા દાખલામાં તમે ડાયરેક્ટ તેને સેન્ટીમીટર લખી શકો છો તો 1.5 ગુણ્યા 100 એટલે હવે આ થયું શું થઈ ગયું સેન્ટીમીટર થઈ ગયું પોઈન્ટ કાટ નાખીએ તો છેદમાં કેટલા આવી જાય 10 અને ડાયરેક્ટ તમે શીખી ના જાય છો કે 100 વડે એટલે બે મીંડા છે તો તરત જ આપણે એને બે મીંડા ચડાવી દઈએ એટલે 2 પોઈન્ટ આ તરફ જાય એટલે કેટલા થઈ જશે
150 સેન્ટીમીટર ક્લિયર એવું જ કામામાં કરવાનું છે 1.25 તો ડાયરેક્ટ તમારે ત્યાં 125 સેન્ટીમીટર લખવાની ખ્યાલ આવી જાય ચાલો ત્યાર પછી 65 સેમી તો છે એટલે આ સેમીમાં આ સેમીમાં ત્રણેય સેમીમાં આવી ગયા હવે આપણે શું કરવાનું છે લંબગણ ડબો છે તો લંબગણ ડબા માટે વિચાર લઈએ પછી આ આકૃતિ તમારે દોરવી જરૂરી નથી પણ સમજવા માટે અત્યારે તમને એક આકૃતિ દોરાવી દઉં હવે લંબગણ ડબ્બો હોય તો લંબગણ ડબ્બાનું તળિયું જો આપણે તળિયું જોઈએ છે તો તળિયું લંબગણ ડબ્બાનું તળિયાનો આકાર કેવો હોય લંબચોરસ હોય કેવો હોય લંબચોરસ તળિયું કહેવાય તો લંબચોરસ તળિયાનું ક્ષેત્રફળ શોધવું હોય તો કયું સૂત્ર લાગુ પડે આપણને L ગુણ્યા B તો આ લંબાઈ છે આ પહોળાઈ છે લંબાઈ છે પહોળાઈ છે આ L છે આ B છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે તળિયાનું મળી જાય પછી આ લંબગણ ડબ્બાની ચાર દિવાલ એટલે એક દિવાલ આ છે એક દિવાલ આ છે સામ સામેની દિવાલ સરખી એ જ રીતના સામ સામેની એટલે આ દિવાલ એ સામેની દિવાલ તે રીતના છે એટલે ચાર દિવાલ છે તો લંબગણ ડબ્બાની ચાર દિવાલનું ક્ષેત્રફળ જો અહીંયા આપણે શીખી લીધું તળિયાનું ક્ષેત્રફળ શોધવું હોય તો L ગુણ્યા B એટલે એટલી શીટ જોશે એ જ રીતના લંબગણ ડબ્બાની ચાર દિવાલનું ક્ષેત્રફળ ચાર દિવાલના ક્ષેત્રફળમાં ચારે દિવાલની ઊંચાઈ છે તેના સંદર્ભમાં આપણે 2H L વત્તા B અને તમે આમ પણ સમજી શકો કે તળિયાની પરિમિતિ તળિયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ તળિયાની પરિમિતિ એટલે તળિયું કેવું છે લંબચોરસ તો લંબચોરસ ની પરિમિતિ નું સૂત્ર શું થાય તો તમને લખ્યું છે તમે ડાયરેક્ટ આ સૂત્ર નો ઉપયોગ કરી શકો અને ડાયરેક્ટ આ સૂત્ર નો ઉપયોગ કરીને દાખલો ગણી શકો હવે L ગુણ્યા B તો L એટલે કેટલા છે લંબાઈ છે લંબાઈ કેટલી થાય 150 સેમી ગુણ્યા B 125 સેમી આ બંનેનો ગુણાકાર કરવાની જવાબદારી તમારી બરાબર તો આને શું કરશું સેન્ટીમીટર સ્ક્વેર આ જે મળશે તે શું મળશે સેન્ટીમીટર સ્ક્વેર પણ તળિયાનું ક્ષેત્રફળ મળશે હજી આપણે અહીંયા જોઈએ તો અહીંયા B ગુણ્યા H H એટલે શું થશે 65 કૌંસમાં L વત્તા B L એટલે લંબાઈ લંબાઈ કેટલા છે 150 વત્તા B B એટલે પહોળાઈ પહોળાઈ 125 આનું સાદરૂપ આપવાનું આનો જે જવાબ આવે તે સેમી સ્ક્વેર આવશે આનો જવાબ આવશે તે ચાર દિવાલનું ક્ષેત્રફળ છે અને આનો જવાબ આવશે તે તળિયાનું ક્ષેત્રફળ છે બરાબર તો છેલ્લે જઈને આપણે આ મહિને ભેગા જ કરવાના છે આખી શીટ જોઈએ છે ફક્ત મથાળું જ જોતું
એટલે છેલ્લે વાક્ય રચના એવી લખવાની કે લંબન પ્લાસ્ટિક ના ડબ્બા માટે જરૂરી શીટ નું ક્ષેત્રફળ સમજાય છે લંબન ડબ્બા માટે જરૂરી પ્લાસ્ટિક ની શીટ નું ક્ષેત્રફળ બરાબર ચાર દિવાલ નું ક્ષેત્રફળ વત્તા તળિયા નું ક્ષેત્રફળ એટલે આનું જે ક્ષેત્રફળ આવે તે અને તળિયા નું ક્ષેત્રફળ આવે તે તે બંને નો સરવાળો કરવાનો એટલે આપણા માટે પેલો જવાબ મળી જાય કે ડબ્બો બનાવવા જરૂરી શીટ નું ક્ષેત્રફળ કેટલું થાય તે હવેની વાત છે તે એક મીટર સ્ક્વેર શીટ ના રૂપિયા 20 લે કે શીટ માટે થતો કુલ ખર્ચ શોધો ચાલો પેલા આપણે શોધી લઈએ કયો જોઈ કેટલા થાય છે બે નો સરવાળો કમ્પ્લીટ ચાર દિવાલ નું ક્ષેત્રફળ વત્તા તળિયા નું ક્ષેત્રફળ આ બંને નું જે આવે તે સેમી સ્ક્વેર સરવાળો ભલે રાખી દેવાનો પછી ખર્ચ ખર્ચ માટે અલગથી ત્રિરાશિ મૂકવાની એમણે આપણને કહી દીધેલો છે એક મીટર સ્ક્વેર શીટ ના રૂપિયા 20 છે તો આ જે મળશે તે આપણને શેમાં મળશે સેમી સ્ક્વેર માં અને ખર્ચ અહીં આપેલો છે તે શું આપેલો છે એક મીટર સ્ક્વેર ના રૂપિયા 20 તો અહીંયા પણ આપણને શું મળવું જોઈએ મીટર સ્ક્વેર ના રૂપિયા કેટલા તો આ અહીંયા છે તે આ શીટ શેમાં ફેરવી પડે આપણે શીટ નું ક્ષેત્રફળ સેમી સ્ક્વેર માંથી શેમાં ફેરવવું પડે મીટર સ્ક્વેર માં ફેરવવું પડે કેમ એક મીટર સ્ક્વેર ના રૂપિયા 20 આપેલા છે વાત સમજાની ખ્યાલ આવ્યો કે ન ખ્યાલ આવ્યો આપણે સોયદું તે સેમી સ્ક્વેર માં સોયદું આપણને ખર્ચ આપ્યો છે તે મીટર સ્ક્વેર માં ખર્ચ આપ્યો છે ખ્યાલ આવે છે આપણે જે સોયદું છે તે સેમી સ્ક્વેર માં સોયદું છે અને આપણને જે ખર્ચ આપ્યો છે તે મીટર સ્ક્વેર માં આપ્યો છે એટલે એ બે ને તાલમેલ મેળવવા માટે શું કરવું પડે કાં તો સેમી સ્ક્વેર ને મીટર સ્ક્વેર માં ફેરવવું પડે અને કાં તો મીટર સ્ક્વેર ને સેમી સ્ક્વેર માં ફેરવવું પડે પણ સહેલું એ પડે કે સેમી સ્ક્વેર ને આપણે શેમાં ફેરવી નાખશું મીટર સ્ક્વેર માં ફેરવી નાખીશું કેવી રીતના ફેરવશું તો જો એક તમને સીધો અને સાધો રસ્તો બનાવો બતાવો કાયમ માટે તમને કામ લાગશે એક મીટર એટલે કેટલા થાય લખવાનું નથી સમજવા માટે પછી ડાયરેક્ટ હું તમને હમણાં કહીશ એક મીટર બરાબર 100 સેમી તો એક મીટર સ્ક્વેર એટલે કેટલા થાય એક મીટર ગુણ્યા એક મીટર એક મીટર સ્ક્વેર નો અર્થ શું થયો એક મીટર લાંબુ અને એક મીટર પહોળ કઈ ખબર પડે આ એક મીટર એટલે એક મીટર લાંબી દોરી છે પણ એક મીટર સ્ક્વેર એટલે શું એક મીટર લાંબુ છે અને એક મીટર પહોળું છે આવું એક ચોસલું છે અથવા ચોરસ છે તો આ ક્ષેત્રફળ ની વાત થઈ એક મીટર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ ની વાત થઈ તો એક મીટર લાંબુ હોય તો કેટલા સેન્ટીમીટર લાંબુ કહેવાય હે 100 સેન્ટીમીટર ઓકે વેરી ગુડ અને એક મીટર પહોળું હોય તો કેટલા સેન્ટીમીટર પહોળું કહેવાય 100 સેન્ટીમીટર પહોળું કહેવાય તો હવે 100 ગુણ્યા 100 એટલે કેટલા થાય 10,000 સેમી સ્ક્વેર થયો કે ન થયો અને 1 મીટર ગુણ્યા 1 મીટર એટલે કેટલા થયા 1 મીટર સ્ક્વેર ક્યારે ગોખ પણ નહીં હો 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેમી સ્ક્વેર ગોખશો તો ક્યારે કે કાં તો મીંડું આગળ પાછળ થઈ જાય બરાબર 4 મીંડા હતા 5 મીંડા હતા એ ખબર પડશે નહીં પણ યાદ રાખવાનું મીટર સ્ક્વેર ને સેમી સ્ક્વેર માં ફેરવવા હોય તો
दस हजार वड़े गुणवा पड़े। सेमी स्क्वेर ने मीटर स्क्वेर में फेरवा हो तो शू करव पड़े, दस हजार वड़े भांगवा पड़े। कई खबर पड़ी? सेमी स्क्वेर एटले एक मीटर स्क्वेर बराबर दस हजार सेमी स्क्वेर। ए जगह अपने ऊंधू करव हो तो अहीं शू आपेलू छे? सेमी स्क्वेर। બરાબર આમથી આમ જઈએ તો સેમી સ્ક્વેર, આમથી આમ જઈએ તો મીટર સ્ક્વેર, બરાબર? ચાલો અહીંયા જે જવાબ આવે તો પોઈન્ટમાં આવે તો પોઈન્ટમાં રાખવાનો, પોઈન્ટમાં જવાબ ન આવે તો નહીં રાખવાનો, એ જે જવાબ આવે અહીંયા લેવાનો, બરાબર? આટલા મીટર સ્ક્વેર બરાબર કેટલા, એના માટે આપણે ગણતરી કરીએ, 20 ગુણ્યા જે મીટર સ્ક્વેર આવ્યા હોય તે જેટલું સાદું છે તે તમને વધારે આવડતું છે, સારું આવડતું હશે એટલું ઝડપથી તમે દાખલાને પરિણામ આપી શકો, નહીતર એટલું ને એટલું મોડું થશે, એટલે વધુમાં વધુ પ્રેક્ટિસ તમારે સાદરૂપની કરવાની, રીત સમજાઈ જાય તેવી છે, રીત અઘરી નથી, પણ સાદરૂપમાં થોડીક વાર લાગશે, ગુણાકાર છે ભાગાકાર છે આવું બધું કરવું પડશે, બરાબર? ચાલો અને મીટર સ્ક્વેરમાં 5.45 મીટર સ્ક્વેર એ જ લઈ એક મીટર સ્ક્વેરનો 20 રૂપિયા ખર્ચ હોય તો 5.45 મીટર સ્ક્વેરના રૂપિયા કેટલા થાય? તો એને આના વડે ગુણીએ જે આવે તે આપણા માટે રૂપિયા છે તે જવાબ થશે, બરાબર? ચાલો બીજો દાખલો કહીએ। એક રૂમની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 મીટર 4 મીટર અને 3 મીટર આપેલી છે, તો રૂમ માટે રૂમ કેવા આકારનો કયો? આપણને ખબર પડી છે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય આપેલું હોય તો રૂમ લંબઘન હોય, ખ્યાલ સમઘન હોય તો ખાલી લંબાઈ એક જ હોય, પણ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય અલગ અલગ આપેલું હોય એટલે કેવો થયો? લંબઘન થયો। તો એક રૂમની લંબાઈ આપેલી છે તો આપણે ઉપર લખવાનું લંબઘન રૂમ માટે લંબાઈ કેટલી છે તો કે 3 મીટર 5 મીટર, પહોળાઈ કેટલી છે 4 મીટર અને ઊંચાઈ કેટલી છે 3 મીટર। હવે શું કહે છે? રૂમની દિવાલ અને છત રૂપિયા 7.50 પ્રતિ મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ શોધો। હવે જો સ્પષ્ટતા કરી દીધી છે, રૂમની દિવાલ અને છત આ બે જ રંગવાનું છે, તળિયું ક્યારે રંગવાનું હોય નહીં, હોય રંગવાનું કેમ કે તળિયામાં તો ફ્લોરિંગ આવી જાય, બરાબર? તળિયામાં કઈ કલર કામ કરવાનું ન હોય, ત્યાં ટાઇલ્સ નાખવાની હોય, એટલે રૂમની ચાર દિવાલે રંગવાની છે અને છતમાં પીઓપી નથી કરવાનું, નહીતર ઘણી વાર એવો દાખલો પૂછી શકાય કે છતમાં રંગવાનું થતું નથી, ખાલી ચાર દિવાલને રંગવાની વાત આવે, તો ચાર દિવાલને રંગવાનું હોય તો શું થાય, બરાબર છે? ચાર દિવાલને રંગવાની વાત આવે તો ખાલી ચાર દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું હોય, જો ખાલી ચાર દિવાલને રંગવાનું હોય તો આપણે ચાર દિવાલનું સૂત્ર લગાડવું પડે, પણ અહીંયા ચાર દિવાલ અને છત, બરાબર? તો છતનું આપણે આગલા દાખલામાં જેમ જોયું, તળિયાનું ક્ષેત્રફળ એલ ગુણ્યા બી અને ચાર દિવાલનું ક્ષેત્રફળ 2h કૌંસમાં l વત્તા b, એ જ કામ આપણે અહીંયા કરવાનું છે, પણ અહીંયા તળિયું નથી પણ શું છે? મથાળું છે, મથાળ અને છત કીધું છે, ખ્યાલ આવ્યો? મથાળાને રૂમ માટે છત શબ્દ વપરાય, બોક્સ હોય તો બોક્સ માટે છત શબ્દ ન વપરાય, અહીંયા મથાળું શબ્દ વપરાય, જો આ બધા શબ્દોને આપણે સમજતા જઈએ તો રકમ સારી રીતે આપણે સમજી શકીએ, એટલે અહીંયા પહેલાં શું કરવું પડે તે આપણા મગજમાં સ્પષ્ટ કલ્પના હોવી જોઈએ કે મારે ચાર દિવાલને રંગવી છે અને છતને રંગવી છે, તો ચાર દિવાલનું ક્ષેત્રફળ શોધવું પડે અને છતનું ક્ષેત્રફળ શોધવું પડે, તો બેયનું અલગ અલગ શોધવું હોય તો પણ ચાલે અને બેયનું કમ્બાઈન ભેગું શોધવું હોય તો પણ ચાલે, પહેલાં જોઈ લેવાનું હોય બધા એક એકમમાં છે કે નહીં, લંબાઈ પહોળાઈ ઊંચાઈ કે છે, હવે કહેવાનું રૂમની
चार दीवाल नु क्षेत्रफळ बराबर चलो तो आनु सूत्र आपणे आगला दाखलामां लखेलुं हतुं ए सूत्र छे कयुं थशे 2 × 4 = 9 × 9 = 54 હવે એકમ નો વિચાર લેવાનો મીટર છે તો અને ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ 5 × 4 = 9 9 × 4 = 26 મીટર² હવે કુલ ક્ષેત્રફળ બરાબર લંબગન દિવાલની 4 દિવાલ અને છતનું કુલ ક્ષેત્રફળ એટલે એનો સરવાળો 4 દિવાલનું કેટલું થયું 54 વત્તા 6 નું કેટલું થયું 20 બરાબર કેટલા થયા 74 મીટર સ્ક્વેર હવે કઈ વાત કીધી છે એને ખર્ચ કી પૂછેલો છે કે રૂમની દિવાલ અને છત રૂપિયા 7.50 પ્રતિ મીટર સ્ક્વેર ત્રિરાશિ મૂકો તો પણ ભલે અને ખર્ચનું સૂત્ર ડાયરેક્ટ આ રીતે લખો ને તોય ભલે આ ખર્ચનું સૂત્ર છે ખર્ચ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા ભાવ આ સૂત્ર પણ ચાલે પણ આ સૂત્ર ક્યારે લાગુ પડે આ સૂત્ર ક્યારે લાગુ પડે ફક્ત ને ફક્ત 1 મીટર સ્ક્વેર નો ખર્ચ આપણને કીધેલો હોય ત્યારે હવે જે ક્ષેત્રફળ આવ્યું હોય તે ક્ષેત્રફળ અને એને ગુણ્યા ભાવ એટલે 7.50 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેર ના 7.50 છે આનો જે ગુણાકાર આવે તે રૂપિયામાં આપણે શોધી કાઢવાનો છે થઈ જાય કે ન થઈ જાય બરાબર પેલે પડ્યો ને જી ત્રીજો દાખલો લઈ પછી કા કે ત્રીજો તમને આવડશે આ સરસ મજાનો પહેલા દાખલા જેવું જ પરિમિતિ 250 ચાલો દાખલો ત્રીજો ચાલો આવતા પીરિયડમાં આપણે સમજીએ